દોસ્તો, ઓમ નમો નારાયણ. આજે આપણે ઘુમલીમાં આવેલ બરડા ડુંગરની ટેકરી પર આશાપુરા માતાજીના દર્શન કરીશું અને સાથે સાથે બરડા ડુંગરની સૌંદર્યતાનો આનંદ માણીશું. તો જોડાયેલા રહેજો મારી સાથે. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા કુદરતી સૌંદર્યતાના વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહેજો. ઘુમલી એ એક સમયે ગુજરાતના જેઠવા શાસકોની રાજધાની હતી. ઈસવીસન 1220માં રાણા સિયાજી દ્વારા ઘુમલીને જેઠવા રાજ્યની બીજી રાજધાની તરીકે ઘોષિત કરી. ઈસવીસન 1309માં જાડેજા જામ ઉણાજી સિંધથી આવ્યા અને તેમણે ઘુમલી પર ચઢાઈ કરી, પણ તે હારી ગયા. ત્યારબાદ ઈસવીસન 1313માં તેના પુત્ર બામણિયાજીએ જાડેજાએ તેમના પિતાના હારનો બદલો લેવા માટે ફરી ઘુમલી પર આક્રમણ કર્યું અને જેઠવાને હરાવી ઘુમલીને જીતી લીધું. તે જ રાતે તેના સપનામાં અંબા માતાજી પ્રગટ થયા અને કહ્યું કે તેમણે તેના પિતાની ઘુમલી જીતવાની આશા પૂરી કરી હતી, આથી તે સ્થળે તેમનું મંદિર બંધાવવું જોઈએ. આથી બામણિયાજીએ ઘુમલીની મધ્યમાં આવેલી ટેકરી પર મંદિર બંધાવ્યું, જેને આશાપુરા માતાજી તરીકે ઓળખાવ્યું. આજે પણ આપણે 700 જેટલા પગથિયા ચડીને આશાપુરા માતાજીના દર્શન કરીશું. અહીં પાકા પગથિયા સાથે રેલિંગની સુવિધા છે, જેથી પ્રવાસીઓને ઉપર ચડવામાં આસાની રહે છે. આશાપુરા માતાજીના મંદિર પરથી બરડા ડુંગરનું સુંદર દ્રશ્ય જોવા મળે છે. આશાપુરા માતાજી તેમના 3 સ્વરૂપમાં બિરાજમાન છે. અહીંથી આભપરા ડુંગરનું સુંદર નજારો જોવા મળે છે. જ્યારે તમે 700 જેટલા પગથિયા ચડીને અહીં આવો છો ત્યારે આશાપુરા માતાજીના દર્શન કરો છો તો તમારો બધો જ થાક ઉતરી જાય છે. અહીંના વાતાવરણમાં તથા કુદરતી સૌંદર્યતાથી તમારું મન પ્રફુલ્લિત થઈ જાય છે. અહીંથી આપણે શ્રી વિંધ્યવાસ માતાજીના મંદિરે જસરા માતાજીના મંદિરથી થોડા નીચે આવતા એક રસ્તો જાય છે. આ રસ્તો સોનકંસારીએ જાય છે. આ રસ્તો ચાલીને આપણે સોનકંસારીએ જવાય છે. આપણે સોનકંસારી વિશેનો એક વિડીયો બનાવેલ છે, જે હું આઈ બટન તથા ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી દઈશ, તો તમે સોનકંસારીનો ઇતિહાસ તથા તેમના મંદિર વિશેની માહિતી મેળવીશો.
દેખાય છે તે વિંધ્યવાસી માતાજીના મંદિર છે, જે ત્રિકમાચાર્યજી બાપુ નામ કહેવાથી જામરા રણજીતસિંહ ના સમયમાં બનાવેલું છે. માતાજીની સ્થાપના ખૂબ જૂની છે, સાથે ત્રિકમાચાર્યજી બાપુનું આરસ પત્થરથી જડિત મંદિર છે અને બાજુમાં મોટા બે ઓરડા આવેલા છે. અહીંથી આપણે થોડા નીચે જઈએ તો ત્યાં ગભુકુંડ આવેલું છે, જ્યાં પણ એક સરસ મજાનું કુંડ છે. અત્યારે ત્યાં જવાની બોલાય છે.